આજે જૂનાગઢમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અંગદાન જીવનદાનનો એક ખૂબ જ સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ અને એમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ સુંદર કાર્યક્રમ આ છે, કારણ કે આ સમાજ ઉપયોગી કાર્યક્રમ છે. આપણા દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. જૂનાગઢ પંથકમાં પણ અંગદાન જીવનદાનનો પ્રચાર અને પ્રસાર થાય, વધુને વધુ લોકો બ્રેઇન ડેડ એટલે શું એનું મહત્વ સમજે, કયા કયા અંગોનું દાન થઈ શકે, લોકોના મનમાં જે અજ્ઞાનતા, ડર અને ધાર્મિક ગેરમાન્યતાઓ હતી એ દૂર કરવાનો પ્રયાસ કરીને આજે લોકોને અંગદાન જીવનદાનનો સંદેશો આપવામાં આવ્યો છે. લોકોને સમજાવવામાં આવ્યું છે કે તમારા અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે, કે જેને કારણે લોકોને નવું જીવન મળી શકે. લોકોને સમજાવવામાં આવ્યું કે આજે જે લોકો એવું માને છે કે ભાઈ આપણે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ આપણને મોક્ષ મળી શકે, પરંતુ લોકોને સમજાવવામાં આવ્યું કે એવું બિલકુલ નથી. આપણા કોઈક બહેનોને ગર્ભાશયની તકલીફ થાય અને એને ગર્ભાશય કાઢી નાખવું પડે છે તો એને મોક્ષ નથી મળતો. લોકોને સમજાવવામાં આવ્યું કે આપણા બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની તકલીફ થાય અને એક બહેનનું બ્રેસ્ટ કાઢી નાખવું પડે તો એને મોક્ષ નથી મળતો. લોકોને સમજાવવામાં આવ્યું કે ભાઈઓમાં ગોલ બ્લેડરની તકલીફ હોય અને ગોલ બ્લેડર કાઢી નાખવું પડે તો લોકોને મોક્ષ નથી મળતો. લોકોને સમજાવવામાં આવ્યું કે આપણા પરિવારમાંથી જ કોઈકની કિડની ખરાબ થાય અને પરિવારમાંથી જ કોઈ એક વ્યક્તિ કિડની આપતું હોય તો લોકોને મોક્ષ નથી મળતો. લોકોને સમજાવવામાં આવ્યું કે આપણા પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે એના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે આપણે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? એ કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને એ કામમાં લાગશે. લોકોને સમજાવવામાં આવ્યું કે આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી, આથી એને બાળી કે દાટી દેવાને બદલે જો આપણે અંગોનું દાન કરાવીશું તો આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવું જીવન મળશે. લોકોને સમજાવવામાં આવ્યું કે સાંસે નીકળતે હી એ શરીર નશ્વર બન જાયેગા, સાંસે નીકળતે હી એ શરીર નશ્વર બન જાયેગા, અંગદાન કર લે રે માનવ તું ઈશ્વર બન જાયેગા, જન્મ મહાન કર, કર્મ મહાન કર, ધર્મ મહાન કર, અંગદાન કર, અંગદાન કર, અંગદાન કર. અંગદાન જીવનદાનનો સંદેશો બાપુના સાનિધ્યમાં લોકોને આપવામાં આવીને સમાજના દરેક વર્ગના લોકોને, કે કોઈ પણ ધર્મ એવું નથી કહેતો કે અંગદાન ન કરવું જોઈએ. પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું કરવામાં આવ્યું.